સમગ્ર વર્ષ દરમિયાન લોકો ધાન્ય પાકની સાથે સાથે અલગ અલગ મસાલાઓની પણ ખરીદી કરતા હોય છે અને તેનો વર્ષ દરમિયાન સંગ્રહ કરતા હોય છે. વર્ષ દરમિયાન જે મરચાંનો સંગ્રહ કરવામાં આવે છે તે મરચાં કઈ કઈ પ્રકારના હોય છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે. આજના સમયમાં મરચાંની પણ જુદી જુદી જાત આવી રહી છે અને તેને લોકો પસંદ પણ કરી રહ્યા છે. રેશમપટ્ટો, કોલર, કાશ્મીરી, લવિંગ્યુ, ડબલ રેશમપટ્ટો સહિતની અન્ય જાત જે આવી રહી છે અને તેમાં અલગ અલગ પ્રકારના જે મરચાઓ છે તેને મિક્સ કરી અને એક અલગ ચટણી બનાવવાની પણ હાલમાં અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મસાલાનો જે પ્રકારે સંગ્રહ કરવામાં આવતો હોય છે તેમાં અલગ અલગ સ્વાદ પ્રમાણે લોકો આ મરચું ખરીદી કરતા હોય છે. સૌથી વધુ તીખું મરચું લવિંગ્યુ પ્રકારનું આવે છે અને અત્યારે હાલમાં જૂનાગઢમાં રેશમપટ્ટા અને ડબલ રેશમપટ્ટાની માર્કેટ હાલ ખૂબ ધૂમ મચાવી રહી છે. અત્યારે હાલમાં જે પ્રકારે જૂનાગઢની જે વ્યક્તિઓ છે, જૂનાગઢના જે રહેવાસીઓ છે તે ઓછું તીખું ખાવાનું પસંદ કરે છે, એટલે જે રેશમપટ્ટો નામનું જે મરચાંની જાત છે તે ઓછી તીખી અને વધારે વ્યવસ્થિત સ્વાદસભર ચટણી બની શકે છે, તેથી લોકો તે ચટણીને પસંદ કરી રહ્યા છે. અન્ય જે મરચાંની જાત છે તેમાં મિક્સ કરી અને અન્ય જે મસાલાઓ છે તેને પણ બનાવવામાં આવી રહ્યા છે, એટલે કહી શકાય કે દર વર્ષ કરતાં આ વખતે 30-40% જેવો ભાવ ઘટાડો પણ આ વખતે મસાલામાં નોંધાયો છે. પરંતુ જે અલગ અલગ મરચાઓની જાતમાં અત્યારે હાલમાં રેશમપટ્ટો અને ડબલ રેશમપટ્ટોની જે જાત છે તેની અત્યારે ખૂબ માંગ છે, તે પણ વધી રહી છે. વસ્તુ કઈ સારી આવજો, એમાં ડબી કાશ્મીરી કો અથવા કોઈને મોરું હાવ ખાતા હોય અને કોઈ ના ખાઈ શકતા હોય તીખું તો એમાં કાશ્મીરી આવે, ઓરિજિનલમાં ઓરિજિનલ કાશ્મીરી હોય એટલે મોરા માટે આવે, એકદમ કલર સારો આપે અને સાવ મોરું આવે, બરાબર છે. એની બજાર ગયા વરે 1000 રૂપિયાથી આ વખતે 400થી માંડીને 500 રૂપિયા થઈ ગઈ એની બજાર. સારામાં સારું કાશ્મીરી ગ્રાહક છે ને મોરા માટે લે. અને રેશમપટ્ટો છે એ થોડોક તીખો આવે અને એનો છે ને સ્વાદ બહુ હોય. રેશમપટ્ટો માણસો ભેગો નાખ્યો એટલે એનો કલર સારો આવે અને છેક મીડિયમ તીખાશ ઉપર આવે એ લોકો. અને ઘોલર આવે એ સાવ મોરું આવે. ઘોલર માણસો કામમાં લે કે એનો સ્વાદ એકદમ સારો દે. વર્ષો પહેલાં ઘોલર લેતા હતા અને ઘોલરનું સ્વાદ સાવ મોરું હોય અને મીઠાશમાં ફૂલ આવે. લવિંગ્યું તો માણસોને શું છે કે થોડુંક તીખાશ કરવું હોય તો અંદર લવિંગ્યું તમે નાખો ને તો થોડીક તીખાશવાળી ચટણી થાય. લવિંગ્યુંથી કે તમારે 4-5 મહિના જાય એટલે તીખાશ મીકે નહીં. એટલે મિક્સ કરવાનું કારણ શું છે, કોઈને મોરું જે વસ્તુ પડતી હોય તો એમાં મિક્સ એટલા માટે કરે કે તીખાશ થઈ જાય. અને કાશ્મીરી કામ મોરું ભેગું કર્યું કે એનાથી લાલ એકદમ પાવડર તમારે એકદમ કલરવાળો થાય.